हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। अपने लास्ट लेक्चर नी अंदर चार कंजक्शन छे ए सीखा, जेमाथी त्रण कंजक्शन ऑलरेडी तमे प्राइमरी नी अंदर पण जोयेला छे। कंजक्शन एटले शुं? सौथी पहेला तो आपणे एनी वात करी हती के संयोजक छे एनुं कार्य शुं, तो के बे कर्ताने जोड़शे, बे क्रियाने जोड़शे અને બે વાક્યને જોડવાનું જે કામ કરે એ શબ્દને સંયોજક કહેવાય। અંગ્રેજીની અંદર આવા ઘણા બધા શબ્દ છે કે જેનાથી આપણે બે વાક્યને જોડી શકીએ છીએ। અંગ્રેજીની અંદર એને કહેવાય કન્જક્શન। પછી એન્ડ, ઓર અને બટ આ ત્રણની વાત આપણે કરી લઈએ તો એન્ડ છે શું કાર્ય કરશે, તો કે જ્યારે બે ક્રિયા, બે વ્યક્તિ કે બે વાક્ય છે, એક ક્રિયા પછી બીજી ક્રિયા બતાવી છે તો ત્યારે અન્ય શબ્દથી એને જોડવામાં આવે। બીજું, બે વ્યક્તિના નામ સાથે લેવા છે, આપણે રામ ને શ્યામનું ઉદાહરણ લીધું હતું બરાબર, પછી રીમા અને સીમા, આ રીતે જ્યારે બે વ્યક્તિની સાથે ગણના કરવાની છે, બે વ્યક્તિ એક જ ક્રિયા બંને વ્યક્તિ સાથે કરવાની છે। રામ અને શ્યામ બગીચામાં રમવા માટે ગયા, રીમા અને સીમાએ સાથે પિક્ચર જોયું, તો આ ક્રિયા બંને વ્યક્તિ દ્વારા એક સાથે થઈ, તો એને રીમા અને સીમાને અથવા રામ અને શ્યામને આપણે અન્ય સંયોજકથી જોઈન્ટ કર્યા હતા। પછી છે બટ, બટ એટલે પણ અથવા તો પરંતુ, તો કે જ્યારે પરસ્પર વિરોધી ક્રિયાઓ બતાવેલી હોય, એક ક્રિયા પોઝિટિવ હોય બીજી ક્રિયા નેગેટિવ હોય, ત્યારે આપણે હું પાસ થઈ જાત પણ હું છેલ્લા દિવસોની અંદર સારી રીતે વાંચન કરી ન શકી, તો પછીનો જે શબ્દ, પછીનું જે વાક્ય છે એ કેવું હોય, તો કે નકાર ભાવ બતાવતું, અને બંને વાક્ય એકબીજા સાથે પરસ્પર વિરોધાભાસ ધરાવતા હોય ત્યારે બટથી એને જોડવામાં આવે। પછી ઓર, જ્યારે વિકલ્પોની વાત હોય, આ અથવા આ, ચા અથવા કોપી, રાજકોટ કે પોરબંદર, હિન્દી કે સંસ્કૃત, તો આ રીતે જ્યારે બે વસ્તુ કે બે ક્રિયામાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે ઓરનો ઉપયોગ કરવામાં આવે। પછી છે અધરવાઇઝ, અધરવાઇઝ એટલે શું, તો કે જો નહીં તો, શરતદર્શક શબ્દ છે અધરવાઇઝ, એટલે થાય નહીંતર અથવા નહીં તો। સર પહેલી જે વાક્ય છે, પહેલું સેન્ટેન્સ છે, એની અંદર શરત બતાવેલી હોય, શાંતિથી બેસો નહીંતર તમને વર્ગની બહાર કાઢવામાં આવશે, રસ્તાની જમણી બાજુએ ચાલો નહીંતર અકસ્માત થવાની સંભાવના છે, તો આ રીતે પહેલું વાક્ય છે એની અંદર કોઈ શરત રજૂ કરેલી હોય અને બીજું જે વાક્ય છે એની અંદર એનું પરિણામ બતાવેલું હોય। સખત મહેનત કરો નહીંતર તમે નાપાસ થશો, તો પહેલી જે ક્રિયા છે એની અંદર શરત બતાવેલી છે, બીજી જે ક્રિયા છે એની અંદર એનું પરિણામ બતાવેલું છે। એના પછી છઠ્ઠું છે આઈધર ઓર, અને સાતમું છે નાઈધર નોર। આપણે પહેલાં છઠ્ઠાની વાત કરી લઈએ, આપણે અધરવાઇઝ જોઈ લીધું છે છઠ્ઠું, હવે આઈધર ઓરની અંદર સૌથી પહેલાં તો ખાસ એનું સ્પેલિંગ યાદ રાખવાનું છે। આઈધર ઓર, કાં તો આ, કાં તો આ, આપણી સરળતા માટે હો આનું ગુજરાતી કરેલું છે, કાં તો આ, કાં તો આ, આ અથવા પેલું, આ રીતે પણ તમે ગુજરાતી કરી શકો, આ અથવા પેલું। હવે આપણને ખબર કઈ રીતે પડે કે આની અંદર મારે આઈધર ઓર લખવું કે નાઈધર નોર લખવું, તો કે જો વાક્યની અંદર તમને નોટ આપેલું છે, જો નોટ આપેલું હોય તો એ વાક્ય નાઈધર નોરથી જ બને, જો વાક્યની અંદર નોટ આપેલું નથી તો એ વાક્ય આઈધર ઓરથી જ બને, આટલું યાદ રાખી લેવાનું।
આપણે આની સાથે નાઈધર નોર પણ લખી શકીએ. Neither nor. આ પણ નહીં, પેલું પણ, નહીં, બેમાંથી કોઈ પણ નહીં. જોઈએ આપણે ઉદાહરણ. Either or. આ કે પેલું. એક્ઝામ્પલ, ગીવ મી અ બુક, મને પુસ્તક આપ. ગીવ મી અ મેગેઝીન, મને મેગેઝીન આપ. હવે બંને વાક્યની અંદર ક્રિયા સરખી બતાવેલી છે, આપવાની ક્રિયા છે, પણ શું આપવાની ક્રિયા છે એ વસ્તુને તમને અલગ આપેલું છે, બુક અને મેગેઝીન. તો આપણે એવું ન કહીએ કે મને બુક અને મેગેઝીન આપ, કાં તો બુક આપ કાં તો મેગેઝીન આપ. તો કઈ રીતે વાક્ય જોડેલું છે જુઓ, બંને વાક્યની અંદર ક્રિયા સરખી છે, એટલે એક ક્રિયા છે એને એક જ વખત લખવામાં આવેલી છે. ગીવ મી, એના પછી આઈધર અ બુક ઓર અ મેગેઝીન, મને એક પુસ્તક અથવા એક સામાયિક આપ. આ રીતે વાક્ય છે એની અંદર બેમાંથી એક વિકલ્પની પસંદગી હોય ત્યારે આઈધર ઓરનો ઉપયોગ થાય. ખાલી ઓરનો પણ થઈ શકે, બરાબર, એ રીતે પણ બને. ગીવ મી અ બુક ઓર અ મેગેઝીન તો પણ વાક્ય સાચું. પણ તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે જ્યારે જ્યારે તમે કન્જંક્શનના વાક્ય બનાવો છો ત્યારે કોઈને કોઈ ક્લુ તમને આપેલો હોય છે, અથવા તો વાક્ય તમે જો બે રીતે બનાવેલું છે, હવે આની અંદર આ જ વાક્ય તમે કદાચ ઓરથી બનાવેલું છે તો પણ મારે એ વાક્યને સાચું બનાવવું જ પડે, મારે ખોટું પાડી શકાય નહીં, એટલે આમાં એક કરતાં વધારે શબ્દ પણ વાપરી શકાશે, પણ વાક્યનો અર્થ છે એ બદલવો જોઈએ નહીં. પછી છે નાઈધર નોર. આ પણ નહીં, પેલું પણ નહીં. માનસી ઇઝ નોટ ક્લેવર, માનસી ઇઝ નોટ હાર્ડવર્કિંગ. માનસી હોશિયાર નથી, માનસી સખત મહેનતુ પણ નથી. નથી એ હોશિયાર, નથી એ મહેનતુ. તો હવે બંને વાક્ય છે એની અંદર વાત કોની કરેલી છે, તો કે માનસીની. વાક્ય કેવું છે, તો કે નકાર છે. હવે બંને વાક્યને આપણે કઈ રીતે જોઈન્ટ કરશું, તો માનસી ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડવર્કિંગ. માનસી એ હોશિયાર કે મહેનતુ નથી, હોશિયાર પણ નથી અને મહેનતુ પણ નથી. સૂચિત બાબતોમાંથી એક પણ નહીં એમ દર્શાવવા નાઈધર નોનો ઉપયોગ કરવામાં આવે છે. શબ્દ જોડી એટલે કે આ સંયોજક નાઈધર નોર જ પોતે જ છે, એ શું છે, નકાર અર્થ બતાવે છે. નકારાર્થી હોવાથી તેમની સાથે નોટ કદી આવી શકે નહીં, એટલે સૌથી પહેલાં તો વાક્યની અંદરથી નોટ છે એને દૂર કરશું અને એની જગ્યાએ આપણે નાઈધર નો છે એ મૂકીશું. એના પછી છે બીકોઝ. જુઓ, પાંચમું છે ને સો અને ધેરફોર એ મેં રાખી દીધું છે. ચોથા પછી મેં સીધું છઠ્ઠું લખ્યું છે ને, હવે પાંચમું અને આઠમું આ બંનેને આપણે શીખી ગયા છીએ. આપણે ધોરણ આઠની અંદર ચેપ્ટર આવતો બીકોઝ અને ધેરફોર. હવે જો બંને આપણે જોઈએ, સો અથવા ધેરફોર, ગુજરાતી શું થશે, તેથી જ તો. આની અંદર પ્રથમ વાક્ય
કારણ, બીજું વાક્ય પરિણામ, એના પછી બીકોઝ, કારણ કે. પ્રથમ વાક્ય પરિણામ, બીજું વાક્ય કારણ. હવે ઉદાહરણો તમને આપી દઉં. આઈ વોઝ લેટ, આઈ મિસ્ડ ધ બસ. જુઓ, આઈ વોઝ લેટ, હું મોડો થયો. આઈ મિસ્ડ ધ બસ, હું બસ ચૂકી ગઈ અથવા ચૂકી ગયો. આ વાક્યને મારે બીકોઝથી બનાવવું છે તો કઈ રીતે બનશે? આઈ વોઝ લેટ બીકોઝ આઈ મિસ ધ બસ. આપણે મેરેજ ફંક્શનની અંદર ગયા છીએ અને કોઈ આપણને એવું છે ભાઈ કેમ મોડું થયું? હું મોડી થઈ કારણ કે હું બસ ચૂકી ગઈ હતી. હવે આ જ વાક્યને સેમ આ જ સેન્ટેન્સને મારે ધેરફોરથી બનાવવું છે તો આ બંને વાક્યની અંદર પરિણામ કયું છે? મારી ક્રિયા કઈ છે? તો કે મોડા પહોંચવાની. એના લીધે પરિણામ શું આવ્યું? તો કે હું બસ ચૂકી ગયો. હવે આ બીકોઝ પછી શું આપેલું છે? તો કે કારણ આપેલું છે. હવે જો આ કારણને હું વાક્યની શરૂઆતમાં લખું, એટલે કે પ્રથમ વાક્યને હું કારણ તરીકે લઉં, તો મારે સંયોજક શું વાપરવું પડે? તો કે સો અથવા ધેરફોર. તો વાક્ય કઈ રીતે બને? આઈ મિસ્ડ ધ બસ, ધેરફોર અથવા સો આઈ વોઝ લેટ. ગુજરાતી કરો. હું બસ ચૂકી ગયો હતો, તેથી જ તો હું મોડો પડ્યો. તો આ રીતે પણ વાક્ય શક્ય છે. પણ મેં શું કર્યું છે? જ્યારે પ્રથમ વાક્ય છે એ શું હોય? પરિણામ. પરિણામ શું આવ્યું? તો કે મોડા પડવાનું. અને કોના લીધે? કારણ કે હું બસ ચૂકી ગયો હતો. પણ આ કારણને જ્યારે હું શરૂઆતમાં લઈ લઉં છું, એટલે કે આઈ મિસ ધ બસ, એ શું થયું? કારણ. અને પરિણામ છે એને હું બીજા વાક્ય તરીકે લઉં છું, તો ત્યારે છે એ શું બની જાય વાક્ય? તો કે ધેરફોરથી બનશે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માગું છું? એ આખું સૂત્ર છે તમને મેં ધોરણ 8ની અંદર લખાવેલું છે કે જો પ્રથમ વાક્ય કારણ તો વાક્ય છે એ ધેરફોરથી, અને જો બીકોઝ પછી તમને કારણ આપેલું હોય તો એ વાક્ય છે એની આગળ ધેરફોર વાળું વાક્ય આવે. એટલે બીકોઝ પછી હંમેશા શું હોય? કારણ. કારણ કે બીકોઝનું ગુજરાતી શું થાય? કારણ કે. તો બીકોઝ પછીનું જે વાક્ય હોય એ શું હોય? કારણ હોય. અને ધેરફોર પછીનું વાક્ય હોય એ શું હોય? પરિણામ હોય. સમજાય છે? હું સમજાવું એ જોઈએ આપણે. જો બંને વાક્ય સો અને ધેરફોર એ બંને સમાનાર્થી છે એની ચર્ચા કરી દઉં. હવે અહીંયા આપણે ધેરફોરની વાત કરી હતી સી મિસ ધ બસ વાળી, તો એમાં ધેરફોરની જગ્યાએ તમે સો મૂકો તો પણ વાક્ય કેવું છે? તો કે સાચું છે. રામ વોઝ બ્રેવ, હી કુડ કેચ ધ થીફ. રહીમ વોઝ બ્રેવ, સો હી કુડ કેચ ધ થીફ. રામ અને રહીમ બંનેની વાત કરી દીધી છે. તો રહીમ વોઝ બ્રેવ, ધેરફોર હી કુડ કેચ ધ થીફ. રહીમ ખૂબ બહાદુર હતો, તેથી તે ચોરને પકડી શક્યો હતો.
હવે આ જ વાક્યને મારે બીકોઝથી બનાવવું છે તો કઈ રીતે આવશે? રહીમ કુડ કેચ ધ થીફ બીકોઝ હી વોઝ બ્રેવ. રહીમ ચોરને પકડી શક્યો કારણ કે તે બહાદુર હતો. તો આ રીતે વાક્ય છે ને તમે બીકોઝ અને ધેરફોરથી અદલ બદલ સ્થાન બદલાવી અને બંને સંયોજકોનો ઉપયોગ છે તમે કરી શકો. એના પછી બીકોઝની વાત આપણે કરીએ છીએ. સામાન્ય રીતે વાય દ્વારા કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બીકોઝ દ્વારા તે પરિસ્થિતિજન્ય કારણ દર્શાવાય છે. ટૂંકમાં જ્યારે પ્રશ્ન વાયથી પૂછવામાં આવેલો હોય ને ત્યારે જવાબ છે હંમેશા શેનાથી આવે? તો કે બીકોઝથી આવે. જુઓ, વાય આર યુ લેટ? બીકોઝ આઈ મિસ ધ બસ. પછી છે નવમો, સો ધેટ, એટલે કે જેથી કરીને. આઈ વિલ ગીવ યુ અ પેન સો ધેટ યુ કેન રાઇટ સો નાઇસલી. હું તમને એક પેન આપીશ તેથી જ તો અથવા જેથી તમે સારી રીતે લખી શકો. સોધેટ એટલે જેથી. આઈ વિલ ગીવ યુ પેન, હું તમને પેન આપીશ સો ધેટ તેથી જ તો યુ કેન રાઇટ નાઇસલી, તમે સારી રીતે લખી શકો. પછી દસમું, ઓર એલ્સ. ઓર એલ્સ એ અધરવાઇઝનો સમાનાર્થી છે. ઓર એલ્સ અને અધરવાઇઝ. આ બંને શબ્દ શરત દર્શક છે. જો નહીં તો આ રીતે થાય. હવે ક્યારેક એવું બને કે ઓપ્શનની અંદર તમને ઓર એલ્સ નથી અને અધરવાઇઝ નથી, તો ઓરનો ઉપયોગ તમારે કરવો પડે. બાકી ઓર છે ને એ આપણા એક્ટિવિટીની અંદર મોટા ભાગે બે વિકલ્પ બતાવવા માટે થાય છે, કે અને અથવાના અર્થમાં, રાઈટ? પણ ક્યારેક એવું બનશે કે ઓપ્શનમાં આ બે નહીં આપ્યા હોય તો પછી આપણે ઓરનો ઉપયોગ છે એ શરત દર્શક વાક્યની અંદર કરવો પડે. અને આપણે યાદ કઈ રીતે રાખવાનું ઓરને? તો કે વિકલ્પ બતાવવા, માત્ર ને માત્ર વિકલ્પ બતાવવા. જ્યારે કે અને અથવાનો અર્થ બતાવવો હોય ત્યારે ઓરનો ઉપયોગ કરવો. પણ જો આ બે ઓપ્શનમાં ન હોય તો પછી આપણે ઓરનો ઉપયોગ છે એ શરત દર્શક વાક્યની અંદર કરી શકીએ છીએ. પણ બંને ત્યાં સુધી ન કરવો જ્યાં સુધી આપણને ઓર એલ્સ અને અધરવાઇઝ આપવું હોય ને ત્યાં સુધી. ઓર એલ્સ એટલે નહીતર અથવા તો. સમાનાર્થી શબ્દ કોનો છે? તો કે અધરવાઇઝનો. અધરવાઇઝનો સમાનાર્થી શબ્દ. કોઈ બે સંકલિત બનાવોની એકની પસંદગી, જ્યારે એક બનાવની પસંદગી કરવાની હોય ત્યારે. દાખલા તરીકે પે ફાઇન. ફાઇન એટલે દંડ, દંડ ભરો. પે એટલે ચૂકવો. ઓર એલ્સ અથવા તો ગો ટુ પ્રિઝન, જેલમાં જાઓ. દંડ ભરો અથવા તો જેલમાં જાઓ. રીચ ઓન ટાઈમ ઓર એલ્સ મિસ યોર ડિનર. સમયસર પહોંચો અથવા તમારું રાતનું ભોજન છે એને મિસ કરો, એટલે કે ગુમાવો. જુઓ, મિસના બે શબ્દ છે, એમ આઈ એસ, એમ આઈ ડબલ એસ. આ બંનેનો ઉચ્ચાર કેવો થાય છે? સરખો થાય છે. આ બંને સ્પેલિંગ પણ કેવા છે? તો કે એક જ સરખા. સ્પેલિંગ અને ઉચ્ચાર બંને કેવા છે? એક સરખા. પણ
બંનેનો અર્થ કેવો થશે? અલગ અલગ. પહેલું મિસ એટલે શું? તો કે કુમારી. જુઓ, છોકરીઓના રિઝલ્ટની અંદર જે નામ આપેલું છે એની આગળ મિસ લખેલું હોય અને તમારા મમ્મી એટલે કે જે મેરિડ સ્ત્રી છે એની આગળ મિસિસ લખેલું હોય, મિસ એટલે કુમારી, મિસિસ એટલે શ્રીમતી, અને બીજું મિસ એટલે ગુમાવવું. આ બંને ઉપર નીચે લખો તો પણ કાંઈ પ્રશ્ન નથી હો, બંને, કારણ કે બંનેના સ્પેલિંગ અને ઉચ્ચાર કેવા છે? તો કે સરખા છે. મેં એમ કીધું, મેં બે પીરિયડ મિસ કર્યા એટલે શું? તો કે બે પીરિયડના લેક્ચર હું ભરી શકી નહીં, અથવા હું બસ મિસ કરી, મેં એટલે હું બસ ચૂકી ગઈ. ચૂકી જવું, ગુમાવવું, એના માટે પણ શું થયું? મિસ. હજી એક મિસ યાદ કરવું, એ આપણને બહુ વારંવાર આ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. હું શાળાને બહુ મિસ કરું છું એટલે કે હું સ્કૂલને બહુ યાદ કરું છું, હું મારા શિક્ષકોને બહુ મિસ કરું છું. અમે કહીએ, અમે તમને મિસ કરીએ છીએ, બરાબર છે? તો હજી ત્રીજું મિસ એટલે શું? તો કે યાદ કરવું. તો સ્પેલિંગ પણ એક જ છે, અર્થ પણ એક જ, ઉચ્ચાર પણ એક જ છે, પણ અર્થ કેવા છે? તો કે અલગ અલગ. હવે આપણને ખબર કઈ રીતે પડે? તો કે જ્યારે સેન્ટેન્સ આપણે આખું વાંચીએ ને ત્યારે ખબર પડે કે આ ત્રણમાંથી કયો અર્થ નીકળે છે. બસ ચૂકી જવાની વાત હોય તો ત્યારે હંમેશા આ ગુમાવવું અર્થ નીકળે, બરાબર ને? મેં બસને બહુ યાદ કરી, આવું ગુજરાતી થાય નહીં, રાઈટ? તો આ રીતે ત્રણે ત્રણ શબ્દ છે એ જોઈ લેવા અને આપણે યાદ રાખવાના. આગળ જોઈએ આપણે, પે ધ ફાઇન, મિસ યોર ડિનર, અથવા તમારું રાતનું ભોજન છે એ તમે ચૂકી જાઓ એમ. આપણે ઘણી બધી વખત બહાર રમતા હોઈએ અને પપ્પા મમ્મી સાથે જમવા માટે બોલાવે છે ત્યારે કહે કે ભાઈ તું પછી રમજે, પહેલાં છે એ જમવાનું કામ છે એ પતાવી લે. આ રીતે યુ શુડ વર્ક હાર્ડ, તમારે સખત મહેનત કરવી જોઈએ, ઓર એલ્સ ફેલ, અથવા તમારે નિષ્ફળ થવું જોઈએ. પછી ધો અને અલધો, જો કે અને છતાં પણ. હવે આ બંને શબ્દ પણ બીકોઝ અને ધેરફોર જેવા જ છે. કઈ રીતે? તો કે ધો પછી હંમેશા હકાર ભાવ બતાવતું વાક્ય છે એ આવે, અને અલધો પછી હંમેશા નકાર ભાવ બતાવતું વાક્ય આવે. રેડી? તો હી ઇઝ ક્લેવર, હી ફેલ્ડ, તે હોશિયાર છે છતાં નાપાસ થયો. તો પહેલું વાક્ય ધો છે, એના પછી શું આવ્યું? જો કે છતાં પણ. બારમો, અલધો, જો કે છતાં પણ. અહીંયા લખો, પ્રથમ વાક્ય હકાર ભાવ, બીજું વાક્ય, અથવા અહીંયા પ્રથમ જ રાખો એટલે તમને સરળતા રહે, પ્રથમ વાક્ય નકાર ભાવ. જો પહેલાની અંદર હકાર ભાવ બતાવેલો હોય તો એ વાક્ય ધોથી બને, જો પ્રથમ વાક્યની અંદર નકાર ભાવ હોય તો એ અલધોથી બને. જોઈએ આપણે એક્ઝામ્પલ. તો ઇઝ ક્લેવર, હવે હોશિયાર હોવું એ હકાર ભાવ થયો ને, તો પ્રથમ વાક્ય કેવું આવ્યું? હકાર ભાવ. વાક્ય શેનાથી જોડ્યું? તો. તો હી ઇઝ ક્લેવર, હી ફેલ્ડ, તે હોશિયાર છે છતાં પણ નાપાસ થયો. બીજું વાક્ય, અલ્તો, હી ઇઝ પુઅર, તે ગરીબ છે, તો એ નકાર ભાવ થયો. વાક્યને અલ્ધોથી જોઈન્ટ કર્યું. હી ઇઝ હેપી, તેમ છતાં પણ તે ખુશ છે. બારમો, યેટ, અથવા હજી સુધી અને છતાં પણ.
yet. હવે તમને એવું થશે કે બુકની અંદર બાર જ છે, અહીંયા કેમ તેર થયા? તો મેં અમુક કન્જક્શનને છે એ અલગ કરી દીધા છે, આઈધર ઓર છે ને એ બે સાથે આપ્યું છે, મેં એને અલગ કરી દીધા છે, રાઈટ? એટલે કન્જક્શન એક જ બાર જ છે, પણ એકાદું જે બે સાથે આપ્યું હતું એને મેં અલગ તાર્યું છે, એટલા માટે થઈને મારે તેર કન્જક્શન છે એ થયા છે. ચાલો, યેટ એટલે શું? તો કે હજી સુધી અથવા તો છતાં પણ. હવે એની કોઈ શું આપણને કી શું છે? તો કે પ્રશ્ન વાક્ય કે નકાર વાક્યની અંદર યેટ છે એ હંમેશા વાક્યની અંતે મૂકવામાં આવે છે. આટલું યાદ રાખવાનું કે વાક્યની અંતે હંમેશા પ્રશ્નચિહ્ન આપેલું હોય તો યેટ છે એને હંમેશા વાક્યની અંતે મૂકાય છે. હર આઈસ આર વીક, તેની આંખો નબળી છે. યેટ સી વોચિસ ટીવી, તો પણ અથવા છતાં પણ તે ટીવી જોવે છે. અને એના પછી છે આર યુ નોટ રેડી યેટ, શું તું હજી સુધી તૈયાર નથી? તો પહેલાં વાક્યની અંદર એનો અર્થ નીકળે છે છતાં પણ, કારણ કે બે વાક્યની વચ્ચે છે, અને બીજા વાક્યની અંદર એ પ્રશ્નાર્થ વાક્ય છે એની અંદર ઉપયોગ થયો છે. માટે યેટ છે એ ક્યાં આવેલું છે? તો કે વાક્યની અંતે આવેલું છે. તો આજે આપણે 12 કન્જક્શન શીખ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની એક્ટિવિટી જોશું. ત્યાં સુધી તમારે શું કરવાનું? તો કે પહેલી એક્ટિવિટી છે એ હોમવર્કની અંદર સોલ્વ કરી અને લાવવાની છે. આવતા લેક્ચરની અંદર આપણે એને સોલ્વ કરશું અને સાથે સાથે બીજી જે એક્સરસાઇઝ છે એને પણ બોર્ડ ઉપર શીખશું. ત્યાં સુધી ગુડ બાય.